શહેર અને તાલુકાની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરવા સીડીપીઓને લેખિત રજૂઆત કરવામાં આવી। ગુજરાતના દરેક જિલ્લાઓમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો તેઓના હક માટેની લડતમાં હડતાલ ઉપર ઉતરી વિવિધ માંગણીઓ કરવામાં આવી રહી છે, ત્યારે તેમના સમર્થનમાં થરાદ વાવ તાલુકાની આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો અંબિકાનગર ખાતે સભા યોજી આઈસીડીએસ કચેરી ખાતે અચોક્કસ મુદ્દતની હડતાળ ઉપર ઉતર્યા હોવાની સીડીપીઓને લેખિત જાણ કરી રેલી સ્વરૂપે અમારી માંગો પૂરી કરોના નારા સાથે પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું। 3-6 વર્ષના બાળકોનું પૂરું પ્રાથમિક શિક્ષણ તેમજ સગર્ભા ધાત્રી માતાઓની કાળજી રાખવી, જન્મ મરણની નોંધ કરવી, પૂરક પોષણ સ્તનપાન કરાવતી માતાઓની સંભાળ રાખવી તેમજ 6 માસથી 3 વર્ષના બાળકોને પૂરક પોષણ આહાર, કિશોરીઓનું વજન, ઊંચાઈ, આયર્ન ફોલિક ટેબ્લેટ, ધનુરની રસી, જન્મતા બાળકની સંભાળ લેવી, વજન કરવું વગેરે આરોગ્યલક્ષી સેવાઓ તેમજ રજીસ્ટર નિભાવવાની સાથે સાથે મોબાઈલ દ્વારા ઓનલાઈન એટલે કે બેવડી કામગીરી આંગણવાડી કાર્યકર બહેનો પાસે કરાવવામાં આવી રહી છે, જેથી આટલી મોટી કામગીરી સામે પૂરતું માસિક વેતન આપવામાં આવતું નથી। આંગણવાડી બહેનોની કામગીરી સામે રાજ્ય સરકાર તેમજ કચેરીના અધિકારીઓ દ્વારા એક જાતનું શોષણ કરવામાં આવી રહ્યું છે, જેથી સમગ્ર રાજ્યની આંગણવાડીની બહેનો પોતાના સાચા હકો માટે લડાઈ લડવા મેદાનમાં ઉતરી છે। ત્યારે થરાદ વાવ તાલુકાઓની આંગણવાડી કેન્દ્રો પર ફરજ બજાવતી કાર્યકર તેડાગર બહેનોએ આજે તેઓના હકની લડાઈ લડવા હડતાળ ઉપર ઉતરી છે, જેમાં જણાવ્યું હતું કે માનદ વેતનમાંથી મુક્ત કરી સરકારી કર્મચારી તરીકે સમાવેશ કરવામાં આવે, ફરજ કામગીરીની સર્વિસ ઉપર માસિક વેતન 18,000 થી 22,000 આપવામાં આવે, સમયમાં ફેરફાર કરી રજીસ્ટર તેમજ ઓનલાઈન 2 માંથી 1 જ કામગીરી રાખે, પેન્શન યોજના લાગુ થાય, કામગીરી અનુભવ સર્વિસ આધારે પ્રમોશન મળવું જોઈએ, માસિક પગાર સ્લિપ આપવી જોઈએ, આઈસીડીએસ સિવાયની કામગીરી બંધ કરાવે, ગમે તે સમય સુપરવાઇઝરો દ્વારા ઓનલાઈન માહિતી માંગતા હેરાન પરેશાન કરવામાં આવે છે, તેનો સમય માત્ર આંગણવાડી કેન્દ્ર પૂરતો હોવો જોઈએ, ગમે તે સમય ફોન કરી કનડગત કરવી એ યોગ્ય નથી, જેમાં મહિલાઓને પરેશાન કરી કાયદાઓનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે, તેવી કનડગતો બંધ કરવી જોઈએ, સરકારશ્રીના પરિપત્ર મુજબ આઈસીડીએસમાં આવતી કામગીરી આપવી જોઈએ, સેક્ટર અને જનરલ મિટિંગો સિવાયની અન્ય મિટિંગમાં કચેરી ખાતે બોલાવવામાં આવે તો તેનું ભાડું ભથ્થું એક્સ્ટ્રા વધારાનું આપવું જોઈએ, મોંઘવારી ભથ્થું આપવું જોઈએ જેથી પરિવારનું ગુજરાન તેમજ બાળકોનું શિક્ષણ આપી શકાય, મિની આંગણવાડી જનરલમાં લેવી જોઈએ, ઉનાળુ વેકેશન આપવું જોઈએ, અનાજ દળામણ ગેસ સિલિન્ડર ભરાઈ કચેરીને લગતા સાધનિક પત્રકો ઝેરોક્સમાંથી રોકડથી ખરીદવા પડે છે, જેથી પગાર સ્લિપ અવશ્ય આપવી જેથી ખાતરી થાય કે આવી રકમ ઉમેરવામાં આવી છે કે કેમ, હાલમાં બેંક દ્વારા પગાર લેવામાં આવી રહ્યો છે જે રામ ભરોસે મળી રહ્યો છે, જેથી આંગણવાડી કેન્દ્રો પર ફરજ બજાવતી બહેનોનું એક જાતનું શોષણ કરવામાં આવી રહ્યું છે, તેવી અનેક બાબતોને લઈને કાર્યકર તેડાગર બહેનો દ્વારા માંગણીઓ કરવામાં આવી રહી છે, જેમાં જણાવ્યું હતું કે જો રાજ્ય સરકાર દ્વારા અમારી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો અમે આંગણવાડી કેન્દ્રો પરની ફરજ પરથી અળગા રહી અચોક્કસ મુદ્દતની હડતાળ યથાવત રાખીશું, તેવી રજૂઆતોને લઈને આઈસીડીએસ કચેરી પ્રાંત કચેરી સહિત બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતના કાર્યાલય પર બહેનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। અમે બધી બહેનો હડતાળ ઉપર ઉતરી છીએ અને અમે સીડીપીઓ બહેનને પણ આવેદનપત્ર આપ્યું છે, ધારાસભ્ય શ્રી ગુલાબસિંહ સાહેબને પણ અમે આવેદનપત્ર આપ્યું છે, પ્રાંત કચેરીમાં પણ અમે આવેદનપત્ર આપ્યું છે, જે અમારા પડતર પ્રશ્નો છે આજ દિવસ સુધી સરકારે કોઈ પણ તેની નોંધ લીધી નથી, અને નોંધ લે છે તો 200-500 રૂપિયા વધારી અને અમને રાજી કરે છે, એવા તો કંઈ અમે ભિખારી તો નથી કે 200-500 અમે રાજી થઈ જઈએ, કારણ કે અમારી ઉપર કામના બોજ ઉપર બોજ હોય છે, જો નાની પણ કામગીરીથી કરીને મોટી સુધી બધી કામગીરી અમારી સાથે કરવામાં આવે છે તો વેતન ઓછું અને કામ વધારે આ અમને પોસાતું નથી, તો આ પ્રશ્નોને લઈને અમે બધી બહેનો હડતાલ ઉપર ઉતરીએ છીએ, આજથી નહીં આજથી અમે હડતાલ ઉપર ઉતરે, કાલથી હડતાલ ઉપર ઉતરીશું અને મિની આંગણવાડીને પણ જનરલ આંગણવાડીમાં સમાવેશ કરે અને અમને પેન્શન યોજનામાં પણ અમને સામેલ કરે અને
માનદ વેતનના બદલે માનવ વેતન અમને આપે અને જ્યાં સુધી આ સરકાર અમને પૂરેપૂરો ન્યાય અમારી માંગો પૂરી નહીં કરે ત્યાં સુધી અમે અચોક્કસ સમય સુધી અમે હડતાળ ઉપર રહીશું.